કાંકરેજ તાલુકાના સિહોરી બનાસ નદીના તટ પર પૌરાણિક પાંડવો વખતના મહામંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો. કાંકરેજ તાલુકાના સિહોરીમાં આવેલ મહામંડલેશ્વર મહાદેવજીના મંદિરે આજે સોમવતી અમાવાસના હવન યજ્ઞ યોજાયો અને મેળો ભરાયો. શ્રાવણ મહિનો એટલે હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે ત્યારે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે. આખો શ્રાવણ મહિના આવતા હોય છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી બનાસ નદીને કિનારે આવેલા પૌરાણિક પાંડવો સ્થાપિત મહાદેવજીના મંદિરે દર વર્ષે શ્રાવણ મહિનામાં બ્રાહ્મણો દ્વારા બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે. ગામમાંથી અલગ અલગ ભક્તો દ્વારા બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે. શ્રાવણ મહિનાના દિવસે અમાવાસના રોજ વહેલી સવારે હવન યજ્ઞ અને બ્રહ્મભોજન પ્રસાદ આપવામાં આવશે. શ્રાવણ મહિનાની અમાવાસનો મેળો તેમજ હવનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ પ્રસંગે સિહોરી ગામ તેમજ આજુબાજુના ગામ લોકો મોટી સંખ્યામાં મહામંડલેશ્વર મહાદેવના દર્શન કરવા ધર્મપ્રેમી લોકો પધારી ધન્યતા અનુભવે છે. પાર્વતી પદે હર હર મહાદેવ હર. આજથી હજારો વર્ષ પહેલા પાંડવો વખતનું કહેવાય છે કે આ મંદિર શિવ મંદિર મહામંડલેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે. અહીં આગળ અનેક ઋષિમુનિઓએ અહીં આગળ જીવન સમાધિ લીધેલી છે. એ બધા ઋષિઓ પણ અહીં આગળ તપ કરી અને ગયેલા છે. બનાસ નદીના કિનારા ઉપર આવેલું મંદિર હજારો વર્ષથી અહીં આગળ અમાસના દિવસે મેળો ભરાય છે. ભક્તો ખૂબ આનંદથી અહીં આગળ પધારે છે. બીજા નંબરમાં આજથી 47 વર્ષ પહેલા યજ્ઞ ચાલુ કરવામાં આવેલો અને એ યજ્ઞ અખંડ દર વર્ષે અમાસના દિવસે અહીં આગળ થાય છે. આખું ગામ અહીં આગળ ભાગ લે છે. ભગવાન સૌને આશીર્વાદ આપે. આ બનાસ નદી અમારી ચાલુ રહે, બારોમાસ ચાલુ રહે, પાણીના તળિયે ઉપર આવે, ખેડૂતો સુખી જાય, અમારું રાજ્ય, અમારો જિલ્લો, અમારો તાલુકો, અમારો દેશ સમૃદ્ધ બને એવા ભાવથી ભગવાન શિવનું આ બધું અહીં આગળ કર્મ કરવામાં આવે છે. ભગવાન હવને સુખ અને સમૃદ્ધિ આપે એવા ભાવથી નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ.